હલો ફ્રેન્ડ્સ, વિદ્યાર્થીઓનો સૌથી મોટો અગત્યનું લક્ષણ આદર્શ વિદ્યાર્થીનું તો એ છે શ્રેષ્ઠ વાંચન કરતા. તમારે કારકિર્દી બનાવવી છે તો ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી એમાં રીડિંગ કરવું પડશે. અને રીડિંગ કરવા માટેની ચોક્કસ મેથડ હોય. તમે સવારે ગુજરાત સમાચાર અને સંદેશ વાંચો એને રીડિંગ કર્યું કહેવાય, પણ એની એક્ઝામ નથી લેવાની, એટલે તમે પાકું નથી કરતા. પણ તમે જે વાંચો છો ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, એમાંય બે વર્ષ સુધી જે વાંચ્યું એની એક સિંગલ ડે, એક જ દિવસમાં તમારી નીટ અને જેડબલી લેવાઈ જાય. એક જ દિવસ એક્ઝામ હોય તો બે વર્ષ વાંચવાનું, એક દિવસમાં પાછું એને યાદ કરી અને એક્ઝામમાં લખવાનું. તો ઘણા વિદ્યાર્થીઓ 8-8 કલાક, 6 કલાક, દિવસના 10-10 કલાકની મહેનત કરતા હોય, પણ એની ફરિયાદ હોય છે કે અમને કાંઈ યાદ નથી રહેતું, આટલું બધું વાંચવા છતાં આઉટપુટ નથી મળતું. તો શ્રેષ્ઠ વાંચન કરતા વાંચવાની યોગ્ય રીત, કઈ રીતે વાંચવું જોઈએ, તો એના માટેની એક મેથડ છે SQRRR. SQRRR અથવા SQ3R, SQ3R મેથડથી જેને આપણે ઓળખીએ છીએ. એનો મતલબ શું થાય? તો કે વાંચવા માટેની આ જે મેથડ છે SQRRR, એમાં S એટલે સર્વે, ક્યુ મતલબ ક્વેશ્ચન, પછી RRR ફર્સ્ટ R એટલે તો કે રીડ, એટલે કે વાંચવું જોઈએ આપણે કહીએ રીડ, સેકન્ડ R એટલે રિકોલ, અને થર્ડ R એટલે રિવ્યુ. ફરીથી સર્વે, ક્વેશ્ચન, રીડ, રિકોલ, રિવ્યુ. સર્વે, ક્વેશ્ચન, રીડ, રિકોલ, રિવ્યુ. આનો મતલબ સમજવા માટે પ્રયત્ન કરીએ કે તમારે જ્યારે પણ તમે વાંચો કોઈ પણ ટોપિક, કોઈ પણ પ્રકરણ, આપણે તો સાયન્સના વિદ્યાર્થી છીએ એટલે બાયોલોજી, ફિઝિક્સ, કેમેસ્ટ્રીની જ વાત કરવા માગું છું, તો પહેલાં તો સર્વે, એટલે કે તમે શું વાંચવા માગો છો એનો સર્વે કરો. તમને ખબર હોવી જોઈએ, તમારું જે માઇન્ડસેટ છે એ ચોક્કસ હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ કે બાયોલોજીની અંદર તમે જીનેટિક્સ વાંચવાની શરૂઆત કરો છો. શું વાંચવાની શરૂઆત કરો છો? જીનેટિક્સ. તો પહેલાં તો જીનેટિક્સ એટલે જનીન વિદ્યા. તો જનીન એટલે શું? એ જ કોન્સેપ્ટ તમારા મગજમાં ના હોય તો પછી વાંચવાનો કોઈ મતલબ જ નથી. જે ટોપિક વાંચવાનો છે, જે પ્રકરણ તમારે, જીનેટિક્સમાં 3 ચેપ્ટર આવતા હોય, 2 ચેપ્ટર આવતા હોય, પણ એ શબ્દ કે જનીન વિદ્યામાં જનીન એટલે શું? તો જનીન DNAનું બનેલું હોય, એ ક્રોમોઝોમ ઉપર આવેલું હોય, ક્રોમોઝોમ એટલે કે રંગસૂત્ર છે, એ કોષ કેન્દ્રમાં આવેલા હોય, એની જે કંઈ માહિતી હોય એ તમારી પાસે ક્લિયર હોવી જોઈએ. માની લો કે તમે સેલ બાયોલોજી વાંચો છો, સેલ બાયોલોજી, એના 3 ચેપ્ટર છે 11માની અંદર, કોષ રચના, કોષ વિભાજન અને બાયોમોલિક્યુલ્સવાળા. તો કોષ વિદ્યા, તો કોષ એટલે શું? કોષ એટલે શું? કોષ તો કેટલાય પ્રકારના હોય. સેલ બેટરી નહીં, સેલ કહેવાય. તમે કોઈ મોલમાં જાઓ તો મોલની અંદર જે હોય કે ભાઈ દિવાળી સેલ, સેલ એટલે વેચવા માટે જે ડિસ્કાઉન્ટ આપતા હોય, એની સેલ કહેવાય. આને સેલ કહેવાય. લેડનો સંગ્રાહક કોષ, કોષની વાત કરીએ ને, ખેતરની અંદર ઓલું પાણી કાઢવાનું જૂના જમાનામાં ઓલું બળદ દ્વારા હોતું, એની કોષ કહેવાય. કોષ દ્વારા સિંચાઈ કરતા જૂના જમાનામાં, જ્યારે મશીન નહોતા, સબમર્સિબલ પંપ નહોતા જ્યારે. તો બાયોલોજીમાં કોષ એટલે શું એ તો ખબર હોવી જોઈએ ને. સેલ વિશે, એના વિશે તો આપણે માહિતી હોવી જોઈએ ને. સેલિંગ કરવું એટલે વેચવું, એ પણ અર્થ થાય. તો સર્વે એટલે જે ટોપિક ફિઝિક્સનો, કેમેસ્ટ્રીનો, બાયોલોજીનો, એનું એક ઉપર ચાલ્યું સર્વે કરી લો કે આપણે આ દિશામાં જવું છે, આપણે આના વિશે જાણવું છે. તમે મૂવી જોવા જાઓ તોય તમારી પાસે સર્વે હોય કે હિન્દી જોવું છે કે ઇંગ્લિશ જોવું છે, કોમેડી મૂવી જોવું છે કે ફાઇટિંગવાળું જોવું છે, કે પછી એવેન્જરની સિરીઝ જોવી છે ઇંગ્લિશની અંદર, હે, આયર્નમેન, થોર, જે કાંઈ હોય એ, લોકી, આ બધા એના જે કેરેક્ટર છે, તો તમારે એ જોવું છે. તો એક સર્વે, કે તમારે જે દુનિયામાં તમે આગળ વધવાનો છે એનો સર્વે હોવો જોઈએ. એટલે ફર્સ્ટ ઉપર ચલો જે લુકઆઉટ, કે એનો સામાન્ય કોન્સેપ્ટ જ્યાં સુધી ક્લિયર ના થાય ત્યાં સુધી પ્રકરણ વાંચવાનો કોઈ મતલબ નથી. નેક્સ્ટ આવશે એ ક્વેશ્ચન. સર્વે પછી ક્વેશ્ચન, કે જ્યારે તમે રીડ કરો, એટલે રીડ અને ક્વેશ્ચન આમ તો બે સાથે સાથે આવે, રીડ અને ક્વેશ્ચન. રીડ એટલે વાંચવાનું. માની લો કે તમે વાંચવાની શરૂઆત કરી, બાયોલોજી વાંચો છો, તો વાંચતા 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 તમારા મગજની અંદર ક્વેશ્ચન માર્ક આવવા જોઈએ. વાય, વેર, વેન, વોટ, એને WH ક્વેશ્ચન કહેવાય. અને શું કહેવાય? WH ક્વેશ્ચન. વાય શા માટે, વેર એટલે ક્યાં, વેન ક્યારે, વોટ એટલે શું. તો આવા WH ક્વેશ્ચન તમારા મગજમાં આવવા જોઈએ. માત્ર વિષયને ગોખી નાખવાથી કંઈ મતલબ નહીં થાય. એક એક્ઝામ્પલ આપું કે બાયોલોજીની અંદર તમે વિનત્રલીકરણની વ્યાખ્યા વાંચતા હોય, વિનત્રલીકરણ એની વ્યાખ્યા એમ થાય કે યકૃતમાં વધારાના એમિનો એસિડનું
NH2 જૂથ છૂટું પડે આ ક્રિયાને વિનેત્રલયકરણ કહેવાય. રિપીટ, યકૃતમાંથી વધારાના એમિનો એસિડમાંથી NH2 જૂથ છૂટું પડે એને વિનેત્રલયકરણ કહેવાય. મોટાભાગના વિદ્યાર્થીઓ શિયાળો હોય એટલે ગોદડું ઓઢીને ગોખી નાખે, બ્લેન્કેટ ઓઢીને. યકૃતમાંથી વધારાના એમિનો એસિડમાંથી NH2 જૂથ છૂટું પડવાની ક્રિયાને વિનેત્રલયકરણ કહેવાય. યકૃતમાંથી વધારાના એમિનો એસિડમાંથી NH2 જૂથ છૂટું પડવાની ક્રિયાને વિનેત્રલયકરણ કહેવાય. આ ગોખવું કહેવાય. હવે એમાંથી MCQ પૂછાય તો તમે ગૂંચવણમાં મૂકી જાઓ. આ તમે એક સિમ્પલ ઉદાહરણ આપ્યું છે, આવા કોમ્પ્લિકેટેડ પણ હોઈ શકે. એમિનો એસિડ એટલે શું? તો કે એ ખબર નથી એમિનો એસિડ એટલે શું. તો તમે તો કીધું યકૃતમાંથી વધારાના એમિનો એસિડનું NH2 જૂથ. હવે એમિનો એસિડ એટલે શું ખબર નથી? એમિનો એસિડનું સામાન્ય સૂત્ર ખબર? તો કે એ ખબર નથી. તો એ મતલબ શું? એમિનો એસિડમાં NH2 જૂથ હોય, COOH જૂથ હોય, આપણે ભણવામાં આવે જ છે એમિનો એસિડ. તો NH2 જૂથ છૂટું પડે તો પછી એનું શું થાય? એ ક્યાં જાય? તો કે એમાંથી યુરિયા બને. એ ખબર નથી. આ પ્રક્રિયા ક્યાં થાય? તો એટલે આખી વ્યાખ્યા બોલી હોય પાંચ વાર યકૃતમાંથી વધારાના એમિનો એસિડમાંથી. પહેલો પૂછે કે પૂછે વિનેત્રલયકરણની પ્રક્રિયા ક્યાં થાય? વેર એટલે ક્યાં? તો કે યકૃતમાં થાય. શું થાય? યકૃતમાંથી થાય. તો એમાંથી કટકા કરીને પૂછે ત્યારે ન આવડે. એટલે ક્યાં થાય, શા માટે થાય? તો કે વધારાના એમિનો એસિડ છે તો એમિનો એસિડનો સંગ્રહ થતો નથી. આથી વધારાના એમિનો એસિડમાંથી NH2 જૂથ છૂટું પાડે, એમાંથી ઉત્સર્ગ પદાર્થ તરીકે યુરિયા બની જાય જે ઉત્સર્જન તંત્રમાં જતું રહે, બાકીના ભાગમાંથી ગ્લુકોઝ અને ગ્લાયકોજન સ્વરૂપે એનો સંગ્રહ થાય. તો વિનેત્રલની પ્રક્રિયાની આગળ અને પાછળ તમે સમજી ગયા. તો આને કહેવાય ક્વેશ્ચનિંગ, કે વાંચતા વાંચતા તમને ક્વેશ્ચન થવા જોઈએ. એટલે રીડિંગ અને ક્વેશ્ચન, એસ પહેલાં તો સર્વે કર્યો, ફિર રીડિંગ, એની સાથે સાથે જ ક્વેશ્ચન. આપણે વન બાય વન લખ્યું ક્વેશ્ચન અને રીડિંગ, અથવા રીડિંગ અને ક્વેશ્ચન. તમે બરાબર વાંચી લીધું, ક્વેશ્ચન કરતાં કરતાં એને સમજી લીધું. સમજ્યા પછી બુક બંધ કરીને યાદ કરો, રિકોલ. એને શું કહેવાય? રિકોલ. રિમેમ્બર, રિકોલ. રિમેમ્બર એટલે યાદ રાખવું, અને રિકોલ એટલે યાદ કરવું. યાદ રાખવું એટલે ઇનપુટ, યાદ કરવું એટલે આઉટપુટ. ઘણા વિદ્યાર્થીઓ એમ કહે સર મેં બધું વાંચ્યું તો મને બધું આવડતું હતું, પરીક્ષામાં ભૂલી ગયો. એનો મતલબ શું થયો? યાદ રાખ્યું હતું, પણ પરીક્ષા વખતે જે આઉટપુટની ક્રિયા હતી, રિકોલની ક્રિયા એને નથી આવડતી, એટલે પરીક્ષામાં ભૂલાઈ ગયું. અને તમને એવો એક્સપિરિયન્સ થયો હશે કે જેવું પરીક્ષા દઈને બહાર નીકળો, પેપર દઈને, તો તરત પાછો યાદ આવી જાય. એટલે તમે વાંચેલું, તમે મહેનત કરેલી, તમને યાદ હતું, પણ યોગ્ય સમયે બહાર ન આવ્યું. મહાભારતમાં એવી સ્ટોરી છે કે કર્ણ છે એ પરશુરામ પાસે વિદ્યા લેવા જાય છે. પરશુરામ છે એ ક્ષત્રિયોને વિદ્યાદાન નહોતા કરતા, પણ ખોટું બોલી અને કર્ણ છે એ પરશુરામ પાસે વિદ્યા લે છે. અને જ્યારે પરશુરામને ખબર પડે એટલે એને શ્રાપ આપે કે અણીના સમયે જ્યારે તારે જરૂર હશે ત્યારે મેં આપેલી તમામ વિદ્યા તું ભૂલી જઈશ. અને મહાભારતના યુદ્ધમાં કર્ણને એની બધી વિદ્યા આવડતી જ હોય, પણ જ્યારે ઓલું રથનું પૈડું ખૂંચી ગયું હોય અને ખેંચતો હોય ત્યારે પોતે પોતાની બધી જ વિદ્યા ભૂલી જાય છે. અચાનક બ્લેન્ક થઈ જાય, ભૂલાઈ જાય. એમ ઘણી વખત આપણે પણ બ્લેન્ક થઈ જાય. શું કામે? તો કે રિકોલની પ્રોસેસ આપણામાં ડેવલપ નથી થઈ. એટલે દરેક વખતે વાંચ્યા પછી બુક બંધ કરી અને રિકોલ, આંખ બંધ કરીને કે આમાં આમ આવે, આમાં આમ આવે, આમાં મોઢે અમૌખિક, આમ એ પરીક્ષા નથી પણ મૌખિક, મેં આટલું આટલું વાંચ્યું, આનો કોન્સેપ્ટ આમ, આનો કોન્સેપ્ટ આમ, એને રિકોલ કહેવાય. રિકોલની પ્રોસેસ દરમિયાન એવું બનશે કે અમુક ટોપિક તમને યાદ નહીં આવે, રિકોલ નહીં થાય, કેટલાક છૂટી જશે. માની લો કે તમે જે વાંચ્યું એને આપણે 100% કહીએ, ભાઈ તમે 100% વાંચ્યું, તો તમે જ્યારે રિકોલ કરવા યાદ કરવા પ્રયત્ન કરશો ને એમાંથી 80% યાદ આવશે, 20% યાદ નહીં આવે, કોઈને 30% યાદ ના આવે. તો એને કહેવાય રિવ્યૂ. એટલે જેટલું યાદ નથી આવતું રિકોલ દરમિયાન એનું રિવ્યૂ કરો. રિવ્યૂ કરો એટલે શું? હે, IPLમાં ખબર ને રિવ્યૂ કરે કે અમ્પાયર એમ કે આઉટ, એટલે બેટ્સમેન કે ના હું નથી આઉટ, તો કાલો રિવ્યૂ માગો, એટલે થર્ડ અમ્પાયર પછી ટીવીમાં રિવ્યૂ કરે, ફરી વખત ચેક કરે. એમ તમે રિકોલ દરમિયાન જેટલી વસ્તુ, જેટલો ટોપિક તમને યાદ નથી આવતો એનો રિવ્યૂ કરો, એટલે એટલો ટોપિક ફરીથી વાંચો. તમારી જે બુક હોય એમાં એને હાઇલાઇટ કરો, અંડરલાઇન કરો કે મેં વાંચવા છતાંય આટલો ટોપિક મારાથી ભૂલાઈ જાય છે, આ શબ્દ મારાથી ભૂલાઈ જાય છે, આ લાઇન મારાથી ભૂલાઈ જાય છે, તો એની નીચે અંડરલાઇન કરો. એટલે રિવ્યૂ કરવો જરૂરી છે. તો આ 3R ની વાત થઈ. ફરીથી કહી લો, પહેલાં શું કર્યું આપણે? સર્વે કર્યો કે જે ટોપિક વાંચવાનો છે એ ટોપિક છે એ ટોપિક વિષયની સંપૂર્ણ જ્ઞાન આપણી પાસે હોવું જોઈએ, એ વિષયનું સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ. ત્યાર પછી રીડિંગની શરૂઆત કરો. આપણે SQRRR અથવા SRQRR એમ પણ ચાલે. તો રીડિંગની શરૂઆત કરો તો વાંચતા વાંચતા તમારે ક્વેશ્ચન કરવાના, આવું શું કામ થયું, કેમ થયું, ક્યાં થયું, શું કઈ રીતે થયું, એવા બધા WH ક્વેશ્ચન કરવાના. પછી રીડિંગ કર્યું, રિમેમ્બર એટલે યાદ રાખ્યું. રીડિંગ અને રિમેમ્બરમાંય ફેર છે. શું? તો કે રીડિંગ કરવું એટલે આપણે ગુજરાત સમાચાર સવારે વાંચી લીધું પણ પાકું ના કર્યું, એટલે રિમેમ્બર એટલે યાદ નથી રાખ્યું.
વાંચી લીધું છાપામાં શું ન્યૂઝ છે એ, પાકું નથી કર્યું. અહીંયા રિમેમ્બર એટલે પાકું કરવું, એટલે કે યાદ રાખવું. યાદ રાખ્યા પછી બુક બંધ કરીને રિકોલ, યાદ કરવું. યાદ કરવું એટલે બાર આઉટપુટ, ઓલું ઇનપુટ હતું આઉટપુટ, કે આ શું થયું, મેં શું વાંચ્યું હતું. એ રિકોલની પ્રોસેસ દરમિયાન જે ટોપિક તમને યાદ ન આવે, જે ભૂલાઈ જતા હોય, વારંવાર યાદ કરવા છતાં યાદ ન આવતા હોય, એવા ટોપિકને તમારે શું કરવાનો, રિવ્યૂ કરવાનો. એટલે એ બુક ખોલી એ ટોપિક ફરીથી બે વાર વાંચવાનો, એટલો જ ભાગ, એટલો જ પાર્ટ, 20%, 10%, 15% જે વ્યક્તિની જે ગ્રહણ ક્ષમતા હોય, મેમરી પાવર હોય એ પ્રમાણે. અને એની નીચે અંડરલાઇન કરવાની અથવા હાઇલાઇટ કરવાનું કે આટલા ટોપિક મને ભૂલાઈ જાય છે. અને રિવ્યૂ થયા બાદ લગભગ તમારો એ ટોપિક એ તમને સંપૂર્ણપણે યાદ પણ રહી ગયો અને યાદ કરી પણ શકો. એટલે રિમેમ્બર અને રિકોલ બે પ્રોસેસમાંથી પસાર થઈ ચૂક્યો હોય અને પછી તમે એક્ઝામ આપવા જાઓ તો રિમેમ્બરનો પ્રશ્ન નથી અને રિકોલ એટલે યાદ કરવાનો પણ પ્રશ્ન, કારણ કે તમે એની પણ પ્રેક્ટિસ કરી, રિકોલ એટલે એ પણ પ્રેક્ટિસ કરી છે. ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્ન હોય, વાંચેલું છે પણ યોગ્ય સમયે યાદ નથી આવતું, આઉટપુટ નથી થતું, તો એને રિકોલ કહેવાય. તો જેમ આપણે વાંચવાની પ્રેક્ટિસ કરીએ એમ રિકોલ એટલે યાદ કરવાની પણ પ્રેક્ટિસ જરૂરી છે. તો શ્રેષ્ઠ વાંચન કરતા શ્રેષ્ઠ રીડર, એના લક્ષણો વિદ્યાર્થીમાં હોવા જોઈએ. વિદ્યાર્થીનું કામ જ વાંચવાનું છે. જો વિદ્યાર્થી છે એ શ્રેષ્ઠ વાંચન કરતા ના હોય તો એનું કોઈ દિવસ રિઝલ્ટ સારું આવે જ નહીં. અને શ્રેષ્ઠ વાંચન કરવા માટે એને શું કરવું પડશે, આ ટેકનિક SQRRR, SQ3R ટેકનિકનો ઉપયોગ કરવો પડે. તો હજુ પણ સમય છે વિદ્યાર્થી મિત્રો, તમે વાંચતા રહ્યો, ભણતા રહ્યો અને જીવનમાં કંઈક શ્રેષ્ઠ કક્ષાએ પહોંચી જાઓ, શ્રેષ્ઠ જગ્યાએ પહોંચી જાઓ અને એક સરસ કારકિર્દીનું નિર્માણ કરો, એવી બધાને શુભેચ્છા સાથે. બેસ્ટ ઓફ લક.